मित्रों कलरो प्राथमिक शाळा में आपनो हार्दिक स्वागत छे। बाळ मित्रों आपणे गया विडियो में भोपालना प्रवास में होळीनी मुसाफरी करी हती। हवे आ विडियो में आपणे जे बाकी छे पाछा फरवानो समय, हवे प्रवास तो गया हता तो त्यां ने त्यां थोड़ा रहेवाना हता, घरे तो पाछा आवाना ज हता ने, एटले हवे तेमनो समय थयो हतो पाछा फरवानो समय। बाळकोए आखो दिवस फरी लीधो, हवे तेओ पाछा प्रवास फरीने पाछा आवानो तेमनो समय थई गयो छे। जो चित्रमां तमने बतावामां आव्युं छे, टीचर बधा छोकराओने एवं कहे छे कि चलो तमे बस में बेसो, एटले के इशारो करे छे बस में बेसवानो। हवे बाजू में आपणने आपेलुं छे बाळमित्रों के बाळकोए जुदी जुदी होळीनी 4 वाग्या सुधी मजा मांडी। जो बाळकोए केटली मजा मांडी होळीनी 4 वाग्या सुधी, पाछा फरवानो समय थई गयो हतो। हवे तेओ क्यांय रोकावाना न हता, कारण के तेमने 2 कलाकमां पाछा फरवानुं हतुं। तेओ हवे क्यांय रोकावाना न हता, केम तो के तेओने 2 कलाकमां पाछुं फरवानुं हतुं एटला माटे। हवे आपणने अहीं चौरस बॉक्समां बाळમિત્રો ખાલી જગ્યા પૂછી છે, તો તેઓ હોશંગાબાદ ખાલી જગ્યા વાગે પહોંચવા જોઈએ। જુઓ કેટલા વાગ્યા હતા, 4 વાગ્યા સુધી મજા માંડી અને 2 કલાકમાં પાછા ફરવાનું છે, તો તેઓ હોશંગાબાદ કેટલા વાગે પહોંચશે તે આપણને પૂછ્યું છે। તો બાળમિત્રો અહીં આપણે જોઈએ, જુઓ જવાબ, હોશંગાબાદ પહોંચવા માટે લાગતો સમય શોધવાનો છે બાળમિત્રો, કે તેઓને હોશંગાબાદ પહોંચવા માટે કેટલા કલાક લાગશે, તો ત્યાં કેટલા વાગ્યા, મજા કેટલી, હોળીની મજા 4 વાગ્યા સુધી માંડીને એટલે 4 વાગ્યા હતા અને પાછું 2 કલાકમાં પાછા ફરવાનું હતું, એટલે કે વત્તા 2 કલાક, એટલે 4 વત્તા 2 6, એટલે કે તેઓ હોશંગાબાદ 6 વાગે પહોંચવા જોઈએ, બરાબર બાળમિત્રો? 4 વાગ્યા હતા અને 2 કલાકમાં પાછા ફર્યા, એટલે 4 વત્તા 2 6, એટલે તેઓ 6 વાગે હોશંગાબાદ પહોંચવા જોઈએ। હવે પાછળ બાળમિત્રો પેજ નંબર 34 પલટો અને તેના ઉપર આપણને આપેલું છે બાળમિત્રો શોધો। હવે એમાં શું કીધું છે તે આપણે જોઈએ। તમે કોઈ દિવસ શાળાના પ્રવાસમાં ગયા છો? કુલ કેટલા બાળકો આવ્યા હતા? કેવી રીતે અને કેટલે દૂર ગયા હતા? જવા આવવામાં કેટલો સમય લાગ્યો? દરેક બાળક દીઠ કુલ કેટલો ખર્ચ લાગ્યો તે શોધો। તો બાળમિત્રો અહીં આપણને શું કીધું છે કે તમે કોઈ પ્રવાસમાં ગયા છો, ત્યાં કેટલા બાળકો આવ્યા હતા અને જવા આવવામાં સમય કેટલો લાગ્યો હતો, તેમજ દરેક બાળક દીઠ કેટલો ખર્ચ લાગ્યો, એટલે કે બધા દરેક બાળક માટે ખર્ચ, એટલે કે પ્રવાસમાં જઈએ તો ખર્ચ તો લે જ આપણી પાસે, કે ફી હોય પ્રવાસમાં જવાની તે કેટલી થઈ તે આપણને પૂછ્યું છે, તમારે અહીં લખવાનું છે। જો ગયા હોય તો લખવાનું, ના ગયા હોય તો નહીં લખવાનું। હા, હું શાળા પ્રવાસમાં ગઈ હતી, મેં મારો જવાબ લખ્યો છે, તમે તમારું ઉદાહરણ અહીં લખી શકો છો। અમે કુલ 200 બાળકો આવ્યા હતા, અમે બસમાં 120 કિલોમીટર સુધી દૂર ગયા હતા, જવા આવવામાં 2 કલાક અને આવવામાં 2 કલાકનો સમય લાગ્યો હતો, એટલે કે જવામાં 2 કલાકનો સમય અને આવવામાં 2 કલાકનો સમય લાગ્યો હતો, દરેક બાળક દીઠ કુલ 300 રૂપિયા ખર્ચ લાગ્યો। જુઓ બાળમિત્રો, આ મેં ઉદાહરણ તમને જવાબ કેવી રીતે લખવાનો તે માટે આ સમજાવવા માટે લખ્યું છે, તમે તમારી રીતે લખી શકો છો કે 200 બાળકો ગયા હતા, 120 કિલોમીટર સુધી દૂર ગયા હતા, જવામાં 2 કલાક અને આવવામાં 2 કલાકનો સમય લાગ્યો હતો, અને દરેક બાળક દીઠ એટલે કે 1 બાળકના 300 રૂપિયા, એવા જેટલા બાળકો આવ્યા હતા એ બધાના 300 રૂપિયા લેખે ખર્ચ લાગ્યો હતો। હવે બાળમિત્રો એ જ પેજ નંબર 34 ઉપર આપણને મહાવરો આપેલો છે તે જોઈએ। જુઓ આપણને પ્રશ્ન પૂછેલો છે બાળમિત્રો, આ 4 ખૂબ જૂના ગુફા ચિત્રો છે,
સૌથી જૂના પર નિશાની કરો. શું કીધું છે આપણને? જે આ ચાર ઓપ્શન આપેલા છે એ ગુફા ચિત્રો કેટલા જૂના છે તે આપણને બતાવ્યું છે. એમાંથી જે સૌથી જૂનું ગુફા ચિત્ર હોય તેના ઉપર આપણે નિશાની કરવાની છે. તો જુઓ, આપ જે અ પર આપેલું છે એ 4200 વર્ષ જૂના છે. પછી બ વાળું છે તે 1000 વર્ષ જૂના. પછી ક વાળું તો 8500 વર્ષ જૂના. અને ડ ઉપર છે તે 1300 વર્ષ જૂના છે. તો સૌથી જૂના કયા કહેવાય બાળમિત્રો? જે 8500 વર્ષ જૂના છે એ સૌથી જૂના ગુફા ચિત્રો કહેવાય. હવે બાળમિત્રો આગળ બીજું આવે છે, એક બસમાં 48 બાળકો સમાય છે. શું કીધું છે? એક બસમાં કેટલા બાળકો સમાય છે? 48 બાળકો સમાય છે. તો ત્રણ બસમાં આશરે કેટલા બાળકો સમાઈ શકે? શું કીધું છે બાળકો? એક બસમાં 48 બાળકો સમાય. તો એવી ત્રણ બસમાં કેટલા બાળકો સમાય? તો આપણે ડાયરેક્ટ ગુણાકાર કરી દેવાનો, બાળકોની સંખ્યા ગુણ્યા બસની સંખ્યા. તો બાળકોની સંખ્યા કેટલી છે? કેટલા બાળકો એક બસમાં સમાય? 48. અને બસની સંખ્યા કેટલી? તો કે 3. એટલે કે 48 × 3 કરવાનું. જુઓ, 48 × 3, 3 × 8 કેટલા થાય? 3 × 8 = 24. 4 વધી પડી 2. 3 × 4 = 12 ને 2 = 14 બરાબર. એટલે 144 બાળકો. આ થશે આપણો જવાબ. લખવાનું તેથી 144ની નજીકની સંખ્યા 150 છે. જુઓ, અહીં આપણને ઓપ્શનમાં 144 બાળકો આપ્યા નથી, પણ એની નજીકની સંખ્યા 150 એટલે કે 150 આપેલી છે. તો આપણે તેની ઉપર ટીક કરવાનું રહેશે. હવે બાળકો, ત્રીજો પ્રશ્ન પૂછેલો છે કે નીચેમાંથી કઈ જોડીનો સરવાળો કરવાથી 500થી વધુ જવાબ મળે? શું કીધું છે કે કઈ જોડીનો સરવાળો કરવાથી 500થી વધુ જવાબ મળે? તો જુઓ બાળમિત્રો, અહીં આપણને ચાર ઓપ્શન આપેલા છે, 152 અને 241, પછી 321 અને 192, 99 અને 299, 401 અને 91. હવે બાળમિત્રો, તમારે આ પ્રશ્નમાં શું કરવાનું છે કે આ બંને જોડી આપેલી છે, આપણે ચાર જોડી આપેલી છે, તો ચારે ચાર જોડીનો તમારે સરવાળો કરી જોવાનો. જેનો પણ સરવાળો 500થી વધુ જવાબ મળે તે આપણો સાચો જવાબ થશે. તો જુઓ બાળમિત્રો, મેં અહીં નીચે ચારે ચાર જોડીનો સરવાળો કર્યો છે, 152 241, તેવી જ રીતે ચારે ચારનો કર્યો છે. તો સૌથી વધારે સરવાળો એટલે કે 500થી વધુ સરવાળો જે બ ઉપર આપણને જોડી આપેલી છે 321 અને 192, એમનો સરવાળો 513 થાય છે. એટલે આપણો જવાબ કયો થશે? 321 અને 192 બરાબર, જે 500થી વધુ છે. 513 જવાબ મળ્યો, તે 500થી વધુ છે, એટલે આપણી જોડી 321 અને 192 કહેવાશે. હવે બાળમિત્રો, આપણને નીચે ચાર નંબર પર જોડકા આપેલા છે. આપણે જે પાઠ ભણ્યા ને બાળમિત્રો, ભોપાલનો પ્રવાસ, તેમાં તેઓ પ્રવાસ જવા નીકળ્યા ત્યારથી લઈને પાછા ફરે છે ત્યાર સુધીનો જે સમય આપણને અહીં આપેલો છે તેને આપણે જે આપણને પ્રવૃત્તિ આપેલી છે તેની સાથે સમયને આપણે જોડવાનો છે. જુઓ બાળમિત્રો, કેટલા વાગે શું કર્યું? જોડકા જોડો. તેઓ ત્યાં ગયા હતા અને કેટલા વાગે તેમણે શું કર્યું તે આપણે અહીં જોડવાનું છે. જુઓ, નર્મદાનો પુલ પસાર કર્યો. તો તેઓએ નર્મદાનો પુલ કેટલા વાગે પસાર કર્યો? 9:10 સવારે. સવારે એટલે શું આવે બાળમિત્રો? AM. જો રાત્રે કીધું હોય તો PM, અને બપોરે એટલે 12 વાગ્યા પછીનો સમય હોય બાળમિત્રો તો PM આવે. તો બાળમિત્રો જુઓ, નર્મદાનો પુલ પસાર કેટલા વાગે કર્યો તેઓએ? 9:10. પછી ભીમબેટકાના ચિત્રો કેટલા વાગે જોયા? તો કે 11:30 સવારે, એટલે કે AM બરાબર. 11:30 તેઓએ ભીમબેટકાના ચિત્રો જોયા. પછી તેઓ પેટ્રોલ પંપ ઉપર કેટલા વાગે ગયા હતા?
નવ અને ત્રીસે સવારે, એટલે કે બાજુમાં પછી એએમ, એએમ એટલે સવારે, સવારે 9:30 એટલે કે 9:30 તેઓ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવા ગયા હતા. નૌકા વિહાર એટલે કે તેઓએ નાવડીમાં વિહાર એટલે નાવડીમાં કેટલા વાગે ફર્યા હતા? તો બપોરે 3 વાગે. પછી ભોજન, ભોજનનો સમય કેટલા વાગ્યાનો હતો તેઓનો? તો કે બપોરે 12:30 ભોજન તેઓએ કેટલા વાગે કર્યું હતું? 12:30 વાગે. પછી હોશંગાબાદ પરત ફર્યા એટલે કે પાછા કેટલા વાગે ફર્યા હતા બાળ મિત્રો? આપણે અત્યારે જોયું કેટલા વાગે, રાત્રે 6 વાગે એટલે કે 6 PM તેઓ હોશંગાબાદ રાત્રે 6 વાગે ફર્યા હતા. જુઓ અહીં નીચે મેં લખ્યું છે પહેલાં જોડે સી, બીજા જોડે ઈ, અહીં જોડકા પણ જોડ્યા છે અને તમારી સમજ માટે મેં અહીં જવાબ પણ આ રીતે લખેલો છે. તમારે પણ તમારી નોટમાં આ રીતે જવાબ લખવાનો રહેશે. તો બાળમિત્રો, આ સાથે આપણું પ્રકરણ નંબર 3 ભોપાલનો પ્રવાસ પૂર્ણ થાય છે. આગળના વિડીયોમાં આપણે નવા પ્રકરણની શરૂઆત કરવાના છે. મને આશા છે બાળમિત્રો કે તમને આ ભોપાલનો પ્રવાસ પ્રકરણ નંબર 3 ભણવાની ખૂબ મજા આવી હશે. તે સાથે જ આપણે આ આપણું પ્રકરણ પૂરું કરીએ છીએ.